કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ બેના પ્રશ્ન ગણીશું જો તમને એમ કહેવામાં આવે કે એક એ પૂર્ણ ઘન સંખ્યા છે શું તમે અવિભાજ્ય અવિકરણ પ્રક્રિયા વિના જ તેનું ઘનમૂળ શોધી શકો છો તેવી જ રીતે ચાર હજાર નવસો તેર બાર હજાર એકસો સડસઠ બત્રીસ હજાર સાતસો અડસઠના ઘનમૂળનું અનુમાન કરો એટલે આ જે દાખલો છે એ આપણે અનુમાનિત રીતના રીતે આપણે આ દાખલો ગણવાનો છે તો ચાલો આપણે દાખલો ગણીએ મિત્રો આપણે ગણીશું જેમ આપણે આગળના પગલા લખ્યા હતા એ રીતે આમાં પણ આપણે પગલા લખવાના છે બરાબર તો સૌથી પહેલા આપણે જ્યારે વર્ગમૂળ શોધતા હતા એમાં પગલા લખતા હતા એમાં શું કરતા હતા કે બબ્બે જોડ બનાવતા હતા બરાબર છે તો અહીંયા આપણે શું કરવાનું છે કે ત્રણ ની છે અહીંથી શરૂઆત કરવા એટલે કે એકમથી શરૂઆત કરવાની છે એકમ દશક અને સો આ રીતે ત્રણ ની જોડ બનાવવાની પછી જે વધશે એવો એવો ને જ દેવાનો છે બરાબર તો પહેલો મુદ્દો શું લખીશું કે ત્રણ ત્રણ ની જૂથ પાડવામાં આવે તો પહેલો જૂથમાં આપણે શું મળશે ત્રણસો એકત્રીસ અને બીજો જૂથ શું મળશે એક મળશે હવે શું કરવાનું છે કે ત્રણસો એકત્રીસ માં એકમનો અંક કયો છે તો એક છે બરાબર અને તેનું ઘનમૂળ કરતા એકમનો અંક કયો એકનો ઘનમૂળ કરીશું તો આપણને એક જ મળશે હવે બીજો બીજો જૂથ જૂથ જે છે 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 એક કયો આપણો બરાબર તો એટલે એકનો ઘન પછી એક અને બે નો ઘન માં એકનો ઘન બરાબર એક જ થાય ને બરાબર અને બે નો ઘન શું થશે આઠ થશે તો એક જૂથની સંખ્યા એક ના ઘન જેટલી થાય છે એટલે આપણે શું કરીશું આ એક ના નીચે આપણે આ એક લખી દઈશું એટલે કેટલા થયા આપણા અગિયાર થયા બરાબર છે તો એક હજાર ત્રણસો એકત્રીસ નો ઘનમૂળ કેટલો થશે થશે બરાબર ચાલો હવે આપણે આ જ મિત્રો બીજો દાખલો એટલે કે આમાંનો જ ચાર હજાર નવસો તેર એનું આપણે ઘનમૂળ શોધવાનું છે પણ એ પહેલા હું એક તમને સૂચના આપવા માંગુ છું કે તમારે એક પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે અને એ પ્રોજેક્ટ તમારે કમ્પલસરી કરવાનો છે તમને લિંક પણ મોકલવામાં આવી છે અને એ લિંકમાં તમને કેટલાક નમૂનાઓ તરીકે આપેલા છે જો તમને એ ના બનાવતા આવડે એ બનાવ હોય તો એ બનાવી શકો છો અથવા તો તમને કોઈ નવી વેરાયટી તમને જો આવડતી હોય તો તમે બનાવી શકો છો જો તમારી એ નવી વેરાયટી થઈ જાય તો તમે મને કહો તો હું તમને એક લિંક મોકલીશ અને એ લિંક પર તમારે તમારી સબમિટ બધું જ કરવાનું છે બરાબર છે અને ના ખબર પડે તો એમાં તમે મને પૂછી શકો છો ચાલો આપણે આગળનો દાખલો ગણીશું જો અહીંયા નવસો તેર અને ચાર બરાબર તો નવસો જૂથ બનશે એકમના અંકના ત્રણ નો ઘન કરતા એકમનો અંક મળશે સાત જો આમાં ત્રણ નો સાત મળે સાત નો ત્રણ મળે બે નો આઠ મળે ને આઠનો ત્રણ બે મળે બરાબર આ રીતે એના ઘનના એકમના અંક હોય છે તો અહીંયા આપણે સાત લખીશું એટલે નવસો તેર ના ની બે ના ઘણા જેમ કે એકનો ઘન એક થાય અને બે નો ઘન આઠ થાય બરાબર તો એકનો ઘન અને બે ના ઘન માં એક આ નાની સંખ્યા છે ને બરાબર છે માટે એકનો ઘન નાનો છે એટલે એક એ બીજા ભાગમાં નીચે મૂકીશું આ રીતે બરાબર છે એટલે ચાર હજાર નવસો તેર ઘનમૂળ કેટલું થશે સત્તર થશે ચાલો હવે આગળનો ઘણી શું લો એમાં જ આપેલો છે એટલે કે બાર હજાર એકસો સડસઠ ફરી એકવાર તમને યાદ કરાવી દો કે તમારે એ પ્રોજેક્ટ બનાવવાનો છે અને એ કમ્પલસરી છે બરાબર ચાલો આમાં આપણે બે બધા ભાગ કરીશું તો એકસો સડસઠ અને બાર બે ભાગમાં છે એકસો સડસઠ ના જૂથમાં એકમનો અંક સાત છે અને ઘનમૂળ નો એકમ નંગ શું થશે ત્રણ થશે બરાબર માટે એકસો સડસઠ આની છે આપણે શું લખીશું ત્રણ લખીશું બીજો ભાગ શું છે બાર છે બરાબર તો બે નો ઘન આઠ અને ત્રણ નો ઘન ત્રણ તારી નવ તારી સત્યાવીસ થાય બરાબર છે એટલે બે નો ઘન એ નાની સંખ્યા છે બરાબર માટે આપણે નીચે શું લખીશું બાર ના નીચે બે લખીશું જો આ રીતે બાર ના નીચે બે લખાય જશે એટલે બાર હજાર એકસો સડસઠ નું ઘન મૂળ કેટલું થશે થશે આ જ રીતે આપણે આગળનું ગણીશું બત્રીસ હજાર સાતસો અડસઠ અને બત્રીસ પ્રથમ જૂથ સાતસો અડસઠ માં એકમની સંખ્યા આઠ છે બરાબર જે ઘન કરતા આપણને મળશે બે એટલે સાતસો અડસઠ આ નીચે આપણે બે મૂકીશું તો આ રીતે આપણે બે મૂકી દીધા છે બીજો ભાગ છે બત્રીસ એટલે ત્રણ નો ઘન સત્યાવીસ ના ચાર નો ઘન ચોસઠ ની વચ્ચે બત્રીસ મળશે એટલે ત્રણ નો ઘન એ નાની સંખ્યા છે એટલે કે આ સંખ્યા નાની છે બરાબર એટલે બીજા ભાગના નીચે આપણે શું મૂકવા પડશે ત્રણ મૂકવા પડશે તો અહીંયા આપણે ત્રણ મૂકી દીધા એટલે આપણને શું મળ્યું બત્રીસ મળી ગયું ને એટલે બત્રીસ હજાર સાતસો અડસઠ એ બત્રીસ નો ઘન મૂળ હોઈ શકે છે તો આ રીતે આપણે આજે અનુમાનિતના રીતથી દાખલા આપણે ગણ્યા જો આ દાખલામાં તમને કોઈ તકલીફ હોય તો તમે મને પૂછી શકો છો આના મુદ્દા કમ્પલરી લખવાના છે કમ્પલ કરવાનું છે આગળના વિડીયોમાં આપણે જોઈશું પ્રકરણ આઠ રાશિઓની તુલના જો આ ઘન અને ઘનમૂળમાં તમને ના ખબર પડી હોય તો તમે મને પૂછી શકો છો બરાબર વિડિયો જોતા રહેજો બરાબર થેન્ક યુ